વિલાયત સ્થિત બિરલા ક્રાસીમ કંપનીના જીએમએ મળતિયાઓ સાથે મળીને કંપનીને 3 કરોડનો ચૂનો ચોપડ્યાની પોલીસ ફરિયાદ. પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપી જપ્પે કર્યા 2 વોન્ટેડ. કંપનીના જનરલ મેનેજરના મેળા પીપળામાં સ્ક્રેપમાં ગાલમેલ કરીને છેતરપિંડી કરાઈ. 2017 થી અત્યાર સુધી 3 કરોડથી વધુની છેતરપિંડી બહાર આવી છે. વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસી સ્થિત આદિત્ય બિરલા ક્રાસીમ કંપની સાથે કંપનીના જનરલ મેનેજરે અને 7 મળતિયાઓ સાથે મળીને 3 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વાગરા પોલીસ મથકે નોંધાવવા પામી છે. જેને પગલે કંપની આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. વાગરા પોલીસે ગણતરીના કલાકોમાં જ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે પોલીસ ધરપકડથી દૂર અન્ય 2 આરોપીઓને પણ ઝડપી પાડવા કવાયત તેજ બનાવાઈ છે. વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ ક્રાસીમ કંપનીના ફાયબર ડિવિઝનમાં સ્ક્રેપ લેતા કોન્ટ્રાક્ટર અને કંપનીના જનરલ મેનેજર સહિતના અન્ય લોકો સાથે મળી વજનમાં ગપલો કરતા હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે કંપનીના જવાબદાર અધિકારીએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઉદ્યોગનગરીમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. વાગરા પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ 8 જાન્યુઆરીના રોજ આરોપી અજમતુલ્લા ખાન રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર, તરમે સુપરવાઇઝર રહેમતુલ્લા ખાન, વે બ્રિજના ઓપરેટર દર્શનભાઈ પ્રજાપતિ, વિલાયત ગામના સરફરાજ સૈયદ, સિક્યોરિટી ગાર્ડ કમલેશસિંહ તેમજ ટેમ્પોના ડ્રાઈવર સંજય કુમાર સહિત કંપનીના જનરલ મેનેજર જિગ્નેશ મહેતા સાથે મળીને કંપનીમાં સ્ક્રેપ ભરવા આવતી ગાડીમાં સ્ક્રેપના વજનમાં ફેરફાર કરવાનું ગુનાહિત કાવતરું રચ્યું છે. જે તારીખ 8 જાન્યુઆરી 2024ના રોજ આઈસર ટેમ્પો નંબર GJ16 AU 06 88ની જગ્યાએ બીજી વાહનનું વજન કરાવી ટેમ્પોમાં ભરેલ સ્ક્રેપનું મૂળ વજન કરતાં 3680 કિલોગ્રામ ઓછું વજન કરાવીને ₹651,000ની કંપની સાથે છેતરપિંડી કરી હતી. એટલું જ નહીં, આરોપી અજમતુલ્લા ખાન તથા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશ અને કંપનીના જનરલ મેનેજર જિગ્નેશ મહેતાએ કંપનીને વર્ષ 2017 થી અત્યંત સુધી છેતરપિંડી કરી અત્યાર સુધી 6 વર્ષમાં આશરે 456 ગાડીઓમાં સ્ક્રેપ કંપનીની બહાર કાઢ્યો હતો, જેની અંદાજિત કિંમત 8 કરોડ 92 લાખ હોવાનો આંકડો જિગ્નેશ મહેતાએ પોતાના લેપટોપમાં કાઢી આપ્યો હતો. ગત 8 જાન્યુઆરીના રોજ બહાર પડેલ તફાવતને આધારે ગણતરીના આધારે અત્યાર સુધીમાં આશરે 3 કરોડ 12 લાખ 20 હજારની છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આરોપીઓ આશરે 1.5 વર્ષથી ડિજિટલ સિસ્ટમથી છેતરપિંડી કરતા હતા અને અગાઉ SAP સિસ્ટમ હોય તેમ પણ છેડછાડ કરતા હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. જેને પગલે બનાવને લઈ આદિત્ય બિરલા ક્રાસીમના આસિસ્ટન્ટ જનરલ મેનેજર રાઘવભાઈ મહેશ પારેખ પુરોહિતનાઓએ વાગરા પોલીસ મથકે 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી ને વાગરા પોલીસે 409-120B હેઠળ ગુનો નોંધીને આરોપીઓનું પગેરું શોધવાની કવાયત શરૂ કરી છે. વાગરા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓની માહિતી મેળવીને કુલ 6 આરોપીઓની ગણતરીના સમયમાં દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જોકે હજુ પણ 2 આરોપીઓ પોલીસ ધરપકડથી દૂર હોય તેઓને પણ ઝડપી પાડવાની દિશામાં વાગરા પોલીસે આગળના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટર અઝર પઠાન, સત્ય ડે ન્યૂઝ, વાગરા. વાગરા પોલીસ સ્ટેશનમાં IPCO કલમ 409-120B મુજબનો એક ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી શ્રી રાઘવભાઈ પુરોહિતના હોય ફરિયાદ આપેલ છે, જેમાં બિરલા ક્રાસીમ કંપનીમાં તારીખ 8-1-2024ના રોજ એક ટેમ્પો જે મટીરિયલ ગેટ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, તો મટીરિયલ ગેટ ઉપર જે ઓપરેટર છે ફેરબ્રિજના, એમને દર્શનભાઈ પ્રજાપતિના વજન કર્યું હતું. એમનું વજન જણાવ્યું 10 કિલો 470 કિલોગ્રામ. એ વખતે એના જે સુપરવાઇઝર છે સિક્યુરિટી ઓફિસર, એમને શંકા લાગી તો એમને ફરી વજન કરાવી, તો ટેમ્પાનું વજન 14 કિલો 420 કિલોગ્રામ જણાઈ આવેલ. એથી એમને આ બાબતે શંકા ગઈ કે 3680 કિલો વજન ગ્રામ ઓછું હતું. એથી એમને સિક્યુરિટી ઓફિસરને જાણ કરી, તેથી એમને એમના એડમિન ઓફિસર અને HR મેનેજર વગેરેને જાણ કરેલી. એથી એ લોકોએ આ જે ટેમ્પાનો ચાલક તથા સુપરવાઇઝર છે જે કામનો આરોપી છે રહેમતુલ્લા ખાન, અને પૂછપરછ દરમિયાન એ લોકોએ જણાવ્યું કે આ રીતે અમે લગભગ 2017થી આમનો જે આ રોયલ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્રોપરાઇઝ છે ધર્મેશભાઈ, તેમને કોન્ટેક્ટ આપેલો છે. એટલે આ કામના જે આ બંને આરોપીઓ તથા બીજા એક 6 આરોપીઓ છે, અજમતુલ્લા ખાન, બીજા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇઝર ધર્મેશભાઈ, સુપરવાઇઝર રહેમતુલ્લા ખાન, વેબ્રિજના ઓપરેટર દર્શન પ્રજાપતિ અને વિલાયત ગામના સરફરાજ સૈયદ, સિક્યુરિટી ગાર્ડ કમલેશસિંહ, કંપનીના જનરલ મેનેજર જિગ્નેશભાઈ મહેતા, આઈસર ટેમ્પોનો ચાલક સંજય કુમાર યાદવ,
આ બધા ભેગા મળી આઠ આરોપીઓ લગભગ 2017 આ દિન સુધી કંપનીમાં આ રીતે જે કંપનીમાં કોઈ પણ ટેમ્પો આવે તો એનું જે કંપનીનું એક કાર્ડ હોય છે RFID કાર્ડ હોય છે, એ RFID કાર્ડ જે ટ્રક ટેમ્પો આઈસર ટેમ્પો એનું અદલા બદલી કરી દે અને પછી એનું વજન કરાવી દે અને વજન કરાવ્યા પછી આ રીતે જે માલ છે એ વધારે ભરી દેવામાં આવે અને ત્યાંથી પસાર જે દર્શન પ્રજાપતિ છે એ જેનું વજન કરે એટલે એ ટેમ્પો ત્યાંથી પસાર થઈ જતો હતો. એમ આ જે પકડાયેલો ટેમ્પો છે એમાં લગભગ 651,000 છેતરપિંડી થયેલી હતી. એ રીતે આજે સુધી 2017 કુલ 456 ગાડીઓ આ રીતે પસાર થયેલી છે. એટલે એનું આ જે ટેમ્પામાં વજન ઓછું જણાયું એ આધારે જો ગણતરી કરીએ તો કુલ લગભગ 3,12,00,000 ઉપરાંતની કંપની સાથે આ કામના આરોપીએ ભેગા મળી અને ગુનાહિત કાવત રોકાઈ અને છેતરપિંડી કરેલ છે. એ બાબતનો વાગરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને આ ગુનાના કારણે કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. બાકીના જે 2 આરોપીઓ છે એ વોન્ટેડ છે, એમની ધરપકડની કાર્યવાહીમાં ચાલુ છે.